છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવી ફાયરિંગની ઘટનામાં આઠ વર્ષની બાળકીની ઇજા થઈ બાળકો ધાબા પર રમતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી ધાબા પર તપાસ કરતા રિવોલ્વરની ગોળી મળી આવી ફાયરિંગ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો ધાબા પર તપાસ કરતા સમયે રિવોલ્વરની ગોળી મળી આવી હતી હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે બોડેલીમાં ફાયરિંગની સમગ્ર ઘટના તો સુરતમાં અરેઠ ગામમાં સ્ટોન ક્વોરી નો વિરોધ અરેઠના સ્થાનિકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો અરેઠ અરેઠના સ્થાનિકોએ રેલી કાઢીને વિરોધ કર્યો ગામના લોકોએ રેલીમાં કર્યા અનેક સૂત્રોચ્ચાર વારંવાર બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોમાં રોષ ગામના ઘરોમાં તિરાડો પડવાની સમસ્યા થઈ રહી છે ગ્રામજનો એકઠા થઈને આવેદનપત્ર આપતા જોવા મળ્યા પંદર દિવસમાં સ્ટોન ક્વોરી બંધ ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આજે ક્વારીઓથી ગામનું રહેવાનું મુશ્કેલ બની ગયું છે ગામની પંચાયતોને એમના બ્લાસ્ટિંગથી ખૂબ જ નુકસાન થાય છે પાણીના તળો નીચે ગયા છે આજુબાજુ ખેતીવાડીના પાકો પણ બધી ધૂળ ડમરીઓ જામી જવાથી પાકો પણ થતાં બંધ થઈ ગયા છે અને પર્યાવરણને પણ પુષ્કળ નુકસાન થાય છે આ ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે શ્વાસોચ્છ્વાસ દ્વારા આરોગ્યને પણ ખતરો જે ફરીની સમસ્યા છે એના ભાગરૂપે અમે આવેદન આપવા માટે આજે આવ્યા છે કે સરકાર જે તે કંઈ નિયમો છે પેશા કાયદાને નિયમ પાત્રીસ મુજબ આજે કલેક્ટર કચેરી તરફથી ઉલ્લંઘન કરવામાં આવેલા છે અને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે અંદર કોઈ કોઈ પણ મંજૂરી આપવાની નથી અરેઠ ગ્રામ પંચાયત તરફથી અને ગ્રામજનો તરફથી આવેદનપત્ર દેવામાં આવ્યું છે એનું કારણ છે કે અરેઠમાં ચાલતી સ્ટોન કુવારીઓના કારણે અમારે અરેઠ વિસ્તારની આજુબાજુ ગામોને ઘણું નુકસાન થઈ રહ્યું છે જેવું કે ઘરમાં ઘરોમાં તિરાડ પડવી ઘાસચારાને નુકસાન થવું ખેતીને નુકસાન થવું ઢોરને નુકસાન થવું એથી અમને આ નુકસાનના કારણે ઘણો ખરો અમને કુંવારીના કારણે અમને ઘણું નુકસાન છે પણ આજ આજ રોજ પંદર તારીખ ના અમે આવેદન પત્ર આપ્યો છે પહેલી તારીખ સુધી એમાં અમારા નિર્ણય લેવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું ગામમાં જે કુંવારી ચાલે છે એમાં જે બ્રાસ્ટ કરે છે એનાથી અમને જે આંચકા અનુભવાય છે એ બાબતે એ લોકોએ આજ રોજ આવેદનપત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે જેથી અમને આવેદન પત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર આપીશું સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી